गृहलक्ष्मी नु बहुमान छे, कोई उत्तम द्रव्य एने आपो, बहुमान पूर्वक आपो, तो उत्तम परिणाम जीवन नी अंदर प्राप्त थशे। कारण होम मिनिस्टर राजी तो प्राइम मिनिस्टर भी, तो पछी सीधी बात छे। तो गृहलक्ष्मी ए आपणा श्री स्वरूपे एटले महालक्ष्मी स्वरूपे स्थापित थाय ए भावना साथे बोलजो बधा, ओम रीम श्री, ओम रीम श्री गृहलक्ष्म्यै स्वाहा, गृहलक्ष्म्यै स्वाहा, सिद्धि बुद्धि प्रदे देवी, भक्ति मुक्ति प्रदायिनी, मंत्र मूर्ते सदा देवी, પગ ઢીલા થયા તો દાદાના ડોલીઓ કરવી પડે, પછી જાત્રાઓ થાય, આરોગ્ય બરાબર હશે તો તપસ્યા થાય, તો આરાધના થાય, તો સાધના થાય, તો કંઈક થઈ શકે। આ જ બગડેલું હશે તો પછી તમારું ચિત્ત પણ નહીં રહે। તમે જોજો, આરોગ્ય બરાબર ન હોય વધારે આરાધના ન કરી શકે। એનું કારણ છે આપણું સ્થિરતા જ ન હોય, આપણા શરીરની અંદર આપણું ધ્યાન જ ન હોય। તો શરીર ધર્મ સાધન છે, એટલે આને પણ સુરક્ષિત રાખવો, એને પણ બરકરાર રાખવો, એ પણ આપણું કર્તવ્ય છે। એટલે આપણે ત્યાં લોગસમાં પણ બોલીએ છીએ, આરોગ્ય બોહિલાભમ, આરોગ્ય આપણને વ્યવસ્થિત મળે મહાલક્ષ્મી સ્વરૂપે। આરોગ્ય લક્ષ્મી એ પણ એક લક્ષ્મીનો સ્વરૂપ છે। ઘણા ઘણા લોકો છે ને માઇકના સ્ટેન્ડ જેવા હોય, તમારા મનમાં મને ખબર છે કોનું નામ છે। અમૃત મામા મને કહેતા હતા, અમને જીવ દયાનો ફાળો ઉગારવો હોય ને તો અમે પ્રજ્ઞેશને ઊભો કરીએ। એ કચ્છજી ગાયું એડ્યું થે વયું, છે ને। અને અને ઘણા ઘણા ગૌતમ સ્વામી જેવા હોય, જરા વ્યવસ્થિત હોય, હા, તો એ એ આરોગ્ય જ, આરોગ્ય જેનું વ્યવસ્થિત હોય એ આગળ વધી શકે। આવો આરોગ્ય લક્ષ્મીની કામના કરીએ। ઓમ રીમ શ્રી, ઓમ રીમ શ્રી આરોગ્ય લક્ષ્મી સ્વાહા, આરોગ્ય લક્ષ્મી સ્વાહા। એનો અર્થ એ નહીં કે દુબળા પતલા એમાં તાકાત ન હોય, આ ગરબા રમી શકે એવું કોઈ રમતો નથી, મેં જોયું નથી। હા, આમ 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 ગોલ ગોલ સાંધવમાં કેવું રમ્યો હતો, તો પછી રાત્રે કોઈ નતો રમતો, એકલો એકલો રમતો હતો। આદ્યંત રહીતે દેવી, આદ્ય શક્તિ મહેશ્વરી, યોગ જે યોગ સંભૂતે, ચોથી લક્ષ્મી જે છે બાહ્ય લક્ષ્મીમાં। ઘણા લોકો કહે ને, હું એટલો કયો પણ મૂકે જસ મેલ્યો, યશ લક્ષ્મી, યશ એ પણ બાહ્ય, અને ક્રેડિટ આપવી જોઈએ। હું સાચું કહું, તમારા માટે કોઈ કંઈ કરતું હોય, તમે ચાર જણ સામે એના વખાણ કરો, જોજો એનું પરિણામ કેવું આવે। ઘણા લોકોની દાનત જ ન, વખાણે ન કરે, રૂપિયા તો ના આપે, વખાણે ન કરે, આ એ સમજીએ આપણે, ચાલો રૂપિયા ન છૂટતા હાથમાંથી, બે વેણ તો સારા બોલો, એ ચાર વખાણ અગર ચાર જણની સામે તમે કરી દેશો ને, એના જિંદગી ભર સુધી તમારો સાથ આપશે। ક્રેડિટનો આટલો મહિમા છે, ક્રેડિટ આપો, સારું કામ કરતો એને ક્રેડિટ આપવું જોઈએ। આપણે ત્યાં તો એટલા હદ સુધી કીધેલું છે, પંચ પ્રતિક્રમણની અંદર તમે જોજો, સારા કર્તવ્યશીલ શ્રાવકોનું ઉચિત બહુમાન અગર સમયે ન કરવામાં આવે તો તમને અતિચાર લાગે છે, લાગે છે એના શ્રાવકોનું અપમાન છે।
એટલે શ્રાવક જે કર્તવ્યવાન હોય, સારું કામ કરતા હોય, એનું અવસરે બહુમાન કરવું જોઈએ ઉત્તમ દ્રવ્યોથી, અને સારા સારી વસ્તુ એની ચાર જણની સામે કહેવી જોઈએ. યશ લક્ષ્મી, યશ આપો તો યશની વૃદ્ધિ થાય. આવો, યશની વૃદ્ધિ થાય તો સાથે કીર્તિ પણ આવે અને લક્ષ્મી ખેંચાઈને આવે. ઓમ રીમ શ્રી, બોલો ઓમ રીમ શ્રી. યશ લક્ષ્મી સ્વાહા, યશ લક્ષ્મી સ્વાહા. સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્ર મહાશક્તિ મહોદરી મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. અભ્યંતર લક્ષ્મી છે એમાં પહેલા નંબર દેખાતી નથી, પણ વર્તનથી સમજાય એવી આ ચાર અભ્યંતર લક્ષ્મી, એમાં સૌથી પહેલી સંસ્કાર લક્ષ્મી. સંસ્કાર એને આવતા પણ પેઢીઓ લાગે અને એને જાતા પણ પેઢીઓ લાગે. અમુક અમુક સંસ્કાર જીન્સમાં ઉતરેલા હોય. તમે જોજો, અમુક અમુક જે દાદો કરતો હોય, બાપા પણ કરે, એવા જ સંસ્કાર પુત્રમાં પણ આવે, એવા આગળની પેઢીમાં પણ આવે, આવે 100% આવે. અને એ જીન્સના જે સંસ્કાર હોય, એ સંસ્કાર બહુ અદ્ભુત પરિણામ લાવે છે. સારા સંસ્કાર આપણે ડેવલપ કરીએ, લક્ષ્મી સ્વરૂપ છે. ઓમ રીમ શ્રી, બોલો ઓમ રીમ શ્રી. સંસ્કાર લક્ષ્મી સ્વાહા, સંસ્કાર લક્ષ્મી સ્વાહા. પદ્માસન સ્થિતે દેવી નામનો એક આખો અભ્યાસ થયેલો, રિસર્ચ થયેલો, વિશ્વના 500 અબજપતિઓ એની એક કમિટી છે, અને એ કમિટીએ 2011 કે 2012 ની સાલમાં જ્યારે એ ફોર્મેશન થયું, વિશ્વના 500 અબજપતિઓ વ્યક્તિ, અને એનો જે હેડ છે, જે દરરોજ 125 કરોડ રૂપિયા વાપરે તો પણ 7 પેઢીઓ સુધી ખૂટે નહીં એટલું ધન, એવા વ્યક્તિએ કીધું છે. મારે નામ નથી લેવું એનું, પણ એવા વ્યક્તિએ કીધું છે, મની ઇઝ નોટ પાવર, મની ઇઝ નોટ પાવર, એણે કીધું છે, મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. તમે સમજો, મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. તમારી પાસે, સપોઝ પ્રજ્ઞેશભાઈની પાસે 1 રૂપિયો, મારી પાસે 1 રૂપિયો હોય, હું મારો 1 રૂપિયો એને આપું, એનો 1 રૂપિયો મને આપે, બંનેની પાસે કેટલા રહ્યા? 1-1 જ રહ્યો. પણ સારો એક વિચાર એની પાસે હોય, સારો એક વિચાર મારી પાસે હોય, મારો વિચાર એને આપું, એનો વિચાર એ મને આપે, બંનેની પાસે 2-2 સારા વિચાર આવ્યા. એટલે નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એ લક્ષ્મીનો સ્વરૂપ છે. એટલે જ્ઞાન અને લક્ષ્મી ભિન્ન નથી. જ્ઞાન સ્વરૂપે માતાજી આપણા સુધી આવે એવી ભાવના સાથે ઓમ રીમ શ્રી, બોલો ઓમ રીમ શ્રી. જ્ઞાન લક્ષ્મી સ્વાહા, જ્ઞાન લક્ષ્મી સ્વાહા. શ્વેતાંબર હરે દેવી નાનાલંકાર ભૂષિતે સ્થિતે જગત માતર મહાલક્ષ્મી નમો સ્તુતે. મહાલક્ષ્મી નમો સ્તુતે. મહાલક્ષ્મી નમો સ્તુતે. અધ્યાત્મની ત્રીજી લક્ષ્મી કહેવામાં આવે છે. અધ્યાત્મના ભાવ ન હોય
तो गम्मे एटली बाह्य प्रवृत्तिओ करिए आखरे सरवाळो मींडो वरी जाए, थोड़ू आध्यात्मिकता जीवन नी अंदर होय तो जीवन शांत रहे अने सारू चाले आगळ। अध्यात्म पण लक्ष्मी नो स्वरूप कीधेलो छे। आवो बोलो ओम रीम श्री, ओम रीम श्री। अध्यात्म लक्ष्मी स्वाहा, अध्यात्म लक्ष्मी स्वाहा। महालक्ष्मी अष्टकम स्तोत्रम यह पठेत भक्तिमान र सर्व अंतिम लक्ष्मी छे जेनो लक्ष्य आपड़ा दरेक श्रावकोनो होय छे ई छे मोक्ष लक्ष्मी। मोक्ष ने पण लक्ष्मी स्वरूप कीधेलो छे, बहु विराट स्वरूप छे माताजीनो। कारण लक्ष्य प्राप्ति इति लक्ष्मी ही, एटले लक्ष्य आपड़ो मोक्ष नो छे। तो ओम रीम श्री, ओम रीम श्री। मोक्ष लक्ष्मी स्वाहा, मोक्ष लक्ष्मी स्वाहा। यदि अष्टकम अवे खूब भावपूर्वक कुमकुम लेजो। 108 वक्त महालक्ष्मी ना विभिन्न मंत्रों से एना द्वारा कुमकुम थी श्री यंत्रनी पूजा करवानी छे। खूब भाव थी करजो बदाज। अने अहींया आजे कल्पतरु हॉस्पिटालिटी नी आ शुभ वेड़ा शुभारंभनी छे, तो खूब आपणे एमने वधाई फरी पाछी आपीए छीए। महालक्ष्मी मां आपना ऊपर सदाए प्रसन्न रहे, અને એ મહાલક્ષ્મીનો ઉપયોગ એનો સદુપયોગ સતત આપ પરિવારના હસ્તે થાય એવી લોડાયા પરિવારને શુભકામના આપણે આપીએ છીએ। અને હું ખાસ મારા તરફથી આજે મહાલક્ષ્મી દેવીના નાના પુત્ર, એને કહેવાય છે અમુક શાસ્ત્રોમાં એને ભાઈ પણ કીધેલો છે, એવો દક્ષિણાવર્ત જમણો શંખ બહુ દુર્લભ છે, જે શંખ અત્યંત મહેનતથી પ્રાપ્ત થાય છે। બજારમાં આજે જે શંખ મળે છે એ બધા નકલી શંખો હોય છે, પરંતુ અસલી શંખ લાખો રૂપિયા ખર્ચો તો પણ પ્રાપ્ત ન થાય। વસ્તુપાલ તેજપાલને એક ગૃહસ્થ વ્યક્તિએ આ દક્ષિણાવર્ત શંખ આપ્યો તો એનો ઉલ્લેખ છે। અને એ દક્ષિણાવર્ત શંખની સ્થાપના એણે પોતાના નિવાસ સ્થાને કરી હતી અને અદ્ભુત શાસન પ્રભાવના એના હસ્તે થઈ હતી। વિજય પ્રાપ્તિ અને લક્ષ્મી પ્રાપ્તિનું આ પ્રતીક આજે હું ધીરેનભાઈને અર્પણ કરું છું। તો ખાસ ધીરેનભાઈ આજે આપ પધારો અને આ દક્ષિણાવર્ત શંખ આજે આપના નિવાસ સ્થાને સ્થાપિત થાય અને આપના હસ્તે બહુ ઘણા યશસ્વી કાર્યો થઈ શકે એવી આપણે શુભ ભાવના ભાવીએ, શુભકામના આપીએ। શ્રી વિમલનાથ ભગવાન કી જય, સચ્ચાઈ માત કી જય, મહાલક્ષ્મી માત કી જય। તું મૈયા તુજી મિલને કા પૂજન હી બહારા। લગભગ 20 મિનિટની અંદર આપણે આજે અનુષ્ઠાનનો
પૂર્ણ કરીશું. 108 વખત અહીંયા પૂજા થશે, ત્યારબાદ દોરાની વિધિ કરવાની છે અને પછી છેલ્લે આરતી ઉતરશે. આટલી વિધિ બાકી છે. ખૂબ ભાવપૂર્વક અહીંયા વિવિધ જાતના ફૂલ આપી દેજો. આપ જે બહેનો હોય એ બહેનો બધા જ કુમકુમ લઈ લેજો, અને જેટલા ફૂલ બાકી હોય કમળના ફૂલને છોડીને, કમળનું ફૂલ એક ફૂલ અહીંયા બાકી રાખજો. તમે બધા જે એક ફૂલ આપેલું છે, એક અથવા બે આપેલા હશે કમળના ફૂલ, એને બાકી રાખજો, બાકી બધા ફૂલ વાપરી નાખજો. આ 108 વખતમાં ફૂલ ન હોય તો ચોખાનો ઉપયોગ કરજો, ચોખા પણ વાપરી નાખજો. ચાલો ભાવપૂર્વક બધા જ એક એક ફૂલ, ચોખા અને કુમકુમ, ખાસ બેનો કુમકુમ વાપરજો. આ કુમકુમ ઓરિજિનલ છે, જે આપેલું છે આજે તમને બજારમાં મળે છે એ બધા રંગ છે, કુમકુમ નથી. આ હળદરમાંથી બનાવેલા છે કુમકુમ. અને કુમકુમની પૂજા, પૂજાની આંગળી અને અંગૂઠો, એનાથી કુમકુમ લેવાનું છે અને ઉપરથી છાંટવાનું છે 108 વાર. અષ્ટોત્તર સદ નામ સ્મરણમ કરિષ્યામિ રેમ મહાલક્ષ્મી સ્વાહા. હેલો લાઈન સર, સ્વાહા સ્વાહા બોલતા જજો બધા જ. રેમ મહાદેવ્ય સ્વાહા, રેમ જયંતિય સ્વાહા, રેમ સર્વમંગલાય સ્વાહા, રેમ લજ્જાય સ્વાહા, રેમ ભગવત્ય સ્વાહા, રેમ વંદ્યાય સ્વાહા, રેમ ભવાન્ય સ્વાહા, રેમ પાપનાશિન્ય સ્વાહા, રેમ ચંડિકાય સ્વાહા, રેમ કાલરાત્રે સ્વાહા, રેમ ભદ્રાકાલ્ય સ્વાહા, રેમ અપરાજિતાય સ્વાહા, રેમ મહાવિદ્યાય સ્વાહા, રેમ મહામેધાય સ્વાહા, રેમ મહામાયાય સ્વાહા, રેમ મહાબલાય સ્વાહા, રેમ કાત્યાયન્ય સ્વાહા, રેમ જયાય સ્વાહા, રેમ દુર્ગાય સ્વાહા, રેમ મંદારવનવાસિન્ય સ્વાહા, રેમ અર્ચાય સ્વાહા, રેમ ગિરીસુતાય સ્વાહા, રેમ ધાત્રય સ્વાહા, રેમ મહિષાસુરધાતી સ્વાહા, રેમ સિદ્ધિદાય સ્વાહા, રેમ બુદ્ધિદાય સ્વાહા, રેમ નિત્યાય સ્વાહા, રેમ વરદાય સ્વાહા, રેમ વર્ણિન્ય સ્વાહા, રેમ અંબિકાય સ્વાહા, રેમ સુખદાય સ્વાહા, રેમ સૌમ્યાય સ્વાહા, રેમ જગન્માત્રે સ્વાહા, રેમ શિવપ્રિયાય સ્વાહા, રેમ ભક્ત સંતાન સંહર્ત્રય સ્વાહા, રેમ સર્વકામ પ્રપૂરિણ્ય સ્વાહા, રેમ જગત્કર્ત્ય સ્વાહા, રેમ જગત ધર્ત્ય સ્વાહા, રેમ જગત પાવન તત્પરાય સ્વાહા, રેમ અવ્યક્તાય સ્વાહા, રેમ વ્યક્ત રૂપાય સ્વાહા, રેમ ભીમાય સ્વાહા, રેમ ત્રિપુરા સુંદર્ય સ્વાહા, રેમ અપર્ણાય સ્વાહા, રેમ લલિતાય સ્વાહા, રેમ વૈદ્યાય સ્વાહા, રેમ પૂર્ણચંદ્ર નિબાનનાય સ્વાહા, રેમ ચામુંડાય સ્વાહા, રેમ ચતુરાય સ્વાહા, રેમ ચંદ્રદ્વયાય સ્વાહા, રેમ ગુણત્રય વિભોવિન્ય સ્વાહા, રેમ હેરંબ જનન્ય સ્વાહા, રેમ કાલ્ય સ્વાહા, રેમ ત્રિગુણાય સ્વાહા, રેમ યશોધારિણ્ય સ્વાહા, રેમ ઉમાય સ્વાહા, રેમ કલશહસ્તાય સ્વાહા, રેમ દૈત્ય દર્પ નિષુદિત્ય સ્વાહા, રેમ સહસ્રાક્ષ્ય સ્વાહા, રેમ કાંત્ય સ્વાહા, રેમ બુદ્ધ્ય સ્વાહા, રેમ ક્ષમાય સ્વાહા, રેમ શાંત્ય સ્વાહા, રેમ પુષ્ટ્ય સ્વાહા, રેમ તુષ્ટ્ય સ્વાહા, રેમ ધૃત્ય સ્વાહા, રેમ મત્ય સ્વાહા, રેમ વારાયુધધરાય સ્વાહા, રેમ ધીરાય સ્વાહા, રેમ ગૌર્ય સ્વાહા, રેમ શાકંભર્ય સ્વાહા, રેમ શિવાય સ્વાહા, રેમ અષ્ટ સિદ્ધિ પ્રદાય સ્વાહા, રેમ વામાય સ્વાહા, રેમ શિવ વામાંગ વાસિન્ય સ્વાહા, રેમ ધર્મદાય સ્વાહા, રેમ ધનદાય સ્વાહા, રેમ શ્રીદાય સ્વાહા, રેમ કામદાય સ્વાહા, રેમ મોક્ષદાય સ્વાહા, રેમ અપરાય સ્વાહા, રેમ ચિત્ત સ્વરૂપદાય સ્વાહા, રેમ ચિદાનંદાય સ્વાહા, રેમ જયશ્રીએ સ્વાહા, રેમ જયદાયિન્ય સ્વાહા, રેમ સર્વમંગલ મંગલ્ય સ્વાહા, રેમ જગત્રયિતેષિણ્ય સ્વાહા, રેમ સર્વાણ્ય સ્વાહા, રેમ પ્રાવંત્ય સ્વાહા, રેમ જગધન્યાય સ્વાહા, રેમ સ્કંદમાત્રે સ્વાહા, રેમ ગણેશ્વર્ય સ્વાહા, રેમ અખિલેશ્વર્ય સ્વાહા, રેમ પ્રપન્નાતિહારાય સ્વાહા, રેમ સુભગાય સ્વાહા, રેમ કામરૂપિણ્ય સ્વાહા, રેમ નિરાકારાય સ્વાહા, રેમ સાકારાય સ્વાહા, રેમ મહાકાલ્ય સ્વાહા, રેમ સુરેશ્વર્ય સ્વાહા, રેમ શર્વાય સ્વાહા, રેમ શ્રદ્ધાય સ્વાહા, રેમ ધ્રુવાય સ્વાહા, રેમ હલ્યાય સ્વાહા, રેમ મુડાન્ય સ્વાહા, રેમ ભક્તવત્સલાય સ્વાહા, રેમ શરણ્યાય સ્વાહા, રેમ સર્વકામદાય સ્વાહા.
एक एक दोरो आपने આપવામાં આવે છે, હમણાં કોઈ વિધિ ચાલુ નહીં કરતા, હાથમાં પકડી રાખજો. માતાજીને સૌથી પહેલો અહીંયા અર્પણ કરીએ છીએ આપણે ખૂબ ભાવપૂર્વક. સૌથી પહેલી વસ્ત્ર પૂજા. ઓમ રેમ શ્રી મહાલક્ષ્મી મહાદેવ્ય વસ્ત્રમ સમર્પયામિ સ્વાહા. ખોલી નાખજો. જીરે જીરે ચુંદડીએ રંગ લાગે, જીરે જીને હેમનો હાર આખો સરસ મજાનો બનાવીને લાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા માતાજીને પહેરાવશું આપણે. ઓમ રેમ શ્રી મહાલક્ષ્મી આભરણમ સમર્પયામિ સ્વાહા. તેમ બોલજો અને પછી છેલ્લે થાળી વગાડું એટલે યંત્ર ઉપર મૂકી દેજો. નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો વજ્રાયણ નમો લોય સવસાહુણમ એસો પંચન મુક્કારો સબ ભાવ પણાસણો મંગલાણમ છે સબ્વે સિમ પડમમ અવૈ મંગલમ. બોલજો બધા. ઓમ રીમ શ્રી, ઓમ રીમ શ્રી, શ્રી યંત્ર ધારિણી, શ્રી યંત્ર ધારિણી, વિષાયંત્રધારિણી, વિષાયંત્રધારિણી, ભગવતી, ભગવતી, શ્રીદેવી, શ્રીદેવી, મમોપરિ, મમોપરિ, સદા, સદા, સુપ્રસન્ના, સુપ્રસન્ના, ભવત ભવત, ભવત ભવત, સવા કરોડ કમલ પુષ્પની, સવા કરોડ કમલ પુષ્પની, મધ્યમાં રહેનારી, મધ્યમાં રહેનારી, હિમવંત પર્વતમાં વસનારી, વસનારી, અસ્મિન જંબુદ્વીપે, અસ્મિન જંબુદ્વીપે, ભરત ક્ષેત્રે, ભરત ક્ષેત્રે, દક્ષિણાર્ધ ભરતે, દક્ષિણાર્ધ ભરતે, મધ્યખંડે, મધ્યખંડે, ભારત વર્ષે, ભારત વર્ષે, ગુર્જર દેશે, ગુર્જર દેશે, કરમબેલી મધ્યે, કરમબેલી મધ્યે, શ્રી વિદ્યા, શ્રી વિદ્યા, સાધના મધ્યે, સાધના મધ્યે, મહાલક્ષ્મી, મહાલક્ષ્મી, પૂજન મધ્યે, પૂજન મધ્યે, હે ભગવતી, હે ભગવતી, મમ મમ સર્વ કાર્ય સિદ્ધિમ, સર્વ કાર્ય સિદ્ધિમ, ગુરુ ગુરુ સ્વાહા, ગુરુ ગુરુ સ્વાહા, મમ મમ
सर्व हेतु सर्व हेतु सर्व संकल्पेन सर्व संकल्पेन पूजा सिद्धिम पूजा सिद्धिम जाप सिद्धिम जाप सिद्धिम गुरु गुरु स्वाहा गुरु गुरु स्वाहा। मातुश्री धनलक्ष्मी बेन चंद्रकांत लोडाया समस्त परिवारस्य श्री कल्पतरु फूड हब समस्त परिवारस्य समस्त उद्योग क्षेत्रस्य सर्व सिद्धिम कुरु कुरु स्वाहा। कमर नो फूल मुकी देजो अने हवे दोरानी विधि थशे। 21 गांठ बनावानी छे तमारे, सांभळजो बराबर। 21 गांठ बनावानी छे बराबर। दोराना मध्यमा पेली गांठ आवशे, पछी एक बाजू 10 गांठो, बीजी बाजू 10 गांठो, 10 ने 10 ने वचली 21 गांठ बनावानी छे। आखो दोरो डाबा अथेड़ी ऊपर मुकी दियो, ऊपर जमणी अथेड़ी थी ढांकी दियो। शुभ संकल्प करजो, शुभ भावना भावजो। जे पूर्वे तमे बापू जे पूर्वे तमे संकल्प कर्यो तो ई फरी पाछो संकल्प करजो, मनमां धारी लेजो, शुभ भावना भावजो। हे महालक्ष्मी मां, आपनू आपना कृपा पात्र मे बनीए, सदमार्गे अमे लक्ष्मीनो उपयोग करी शकीए, खूब सारो विकास अमारा जीवननी अंदर अमे करी शकीए, अमारा लाइफस्टाइल ने अमे अपग्रेड करी शकीए, अने अमारा हस्ते अनेक जातना उत्तम कार्यो थाय एवी भावना भावजो, माताजी ने प्रार्थना करजो। चलो बोलजो। इमम विज्जम पौज्जामि सिज्जौ मे पसिज्जौ श्री तीर्थंकर गणधर प्रसादात् मम एष योग फलतु श्री श्री गौतम स्वामी कृपया च श्री सद्गुरु कृपया च श्री कुलदेवी गोत्रदेवी श्रीदेवी कृपया च। मनमा एक नौकार गणजो। आ दोरो तमे 12 महीना सुधी धारण करी शको छो। आ पक्का ऊनो बे तार वाळो दोरो छे, हाथे वणेलो। सांभळजो बराबर, हमणा જોઈ લેજો, હમણા કઈ નહીં કરતા। આના બે ભાગ હશે, જોજો તમે। આ બે ભાગ એટલે બે દોરાને અમે ભેગા કર્યા છે, કારણ બે વસ્તુઓ વી જરૂરી છે। સર્જન માટે પુરુષ અને પ્રકૃતિ બંનેની જરૂર પડે તો જ કંઈક સર્જન થઈ શકે। પ્લસ ને માઇનસ બે હોય તો કંઈ એનર્જી રિલીઝ થઈ શકે, નહીં તો બેટરીના સેલે ન ચાલે। એટલે બે વસ્તુ જરૂરી છે। આ શ્રી યંત્ર જે તમને મળ્યો છે એના આગળના ત્રિકોણ અને પાછળના ત્રિકોણ, 5 અને 4, ટોટલ 9 ત્રિકોણ આ બાજુ છે, એટલે ખાસ ધ્યાન આપજો બરાબર। અને એ બધા ત્રિકોણ જ્યાં મળે છે એ શક્તિ ત્રિકોણ કહેવાય છે। કયા? શક્તિ ત્રિકોણ। અને પાછળના શિવ ત્રિકોણ કહેવાય છે। આ બે ત્રિકોણ જે છે એનો અદ્ભુત મહિમા છે। તમને જે દિશામાં આપેલું છે યંત્ર એ દિશામાં જ સ્થાપના કરજો। સાતે ચક્ર જ્યાં ભેગા મળતા હોય એ તમારી સામે હોવું જોઈએ। અને તમે જો કદાચ દીક્ષા લેવાના હો, જો કદાચ, અથવા તો આધ્યાત્મિક રીતે આગળ વધવા ઈચ્છતા હો કે હવે સેચ્યુરેશન આવી ગયું છે ને મારે મારા જીવનની અંદર ધર્મની આરાધનાઓ જ માત્ર કરવી છે, તો એવા સમયે આ યંત્રને ફરાવી દેવું જોઈએ અને પરમાત્મા સન્મુખાને મૂકી દેવું જોઈએ। ખ્યાલ આવ્યો? એટલે શિવ ત્રિકોણ તમારી બાજુ રહેશે અને શક્તિ ત્રિકોણ પરમાત્મા બાજુ આવશે। પણ ભૌતિક રીતે જીવનમાં આગળ વધવું હોય તો તમારે શરૂઆતના શિવ ત્રિકોણ શક્તિ ત્રિકોણ જે છે એ શક્તિ ત્રિકોણ તમારી સામે આવવા જોઈએ। જે રીતે તમને યંત્ર ગોઠવીને આપ્યું હતું એ જ રીતે તમારે ઘરે લઈ જવાનું છે ને એ જ રીતે સ્થાપના કરવાની છે। ખ્યાલ આવ્યો તમને બધાને?